સંસદના મોનસૂન સત્રમાં ગુજરાતના ધારાસભ્યોનો મુદ્દો રોજ બરોજ ઉઠાવવામાં આવ્યો છે. કોંગ્રેસ સતત આ મુદ્દે ભારે હોબાળો કરે છે ત્યારે અધૂરામાં પૂરું ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્યો બેંગ્લોરમાં જે રિસોર્ટમાં રોકાયા છે તેમાં આઈટીના દરોડા પાડવામાં આવતા સંસદમાં ભારે હોબાળો મચી જવા પામ્યો છે. કર્ણાટકના ઉર્જા પ્રધાન ડી કે શિવકુમાર અને ગુજરાતના કોંગ્રેસી ધારાસભ્યો જ્યાં રોકાય છે તે ઇગલટન રિસોર્ટ ખાતે આવકવેરા વિભાગે પાડેલા દરોડાનો પડઘો સંસદના બંને ગૃહોમાં પડ્યો હતો. કોંગ્રેસે આ મુદ્દે ધમાલ મચાવી આક્ષેપ કર્યો હતો કે રાજકીય વેરવાળવા આ દરોડા પાડવામાં આવ્યા છે. લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડે પગે જણાવ્યું હતું કે કોંગ્રેસના ધારાસભ્યોને ડરાવવા ધમકાવવા આવી કાર્યવાહી કરવામાં આવી છે. સરકાર તરફથી લોકસભા અને રાજ્યસભામાં નાણાં પ્રધાન અરુણ જેટલીએ મોરચો સંભાળ્યો હતો. લોકસભામાં તેમણે જણાવ્યું હતું કે દરોડા તપાસની કાર્યવાહી શરૂ થયા પછી આરોપી પ્રધાન રિસોર્ટમાં જઈ છુપાયા હતા. અધિકારીઓ તેમનું નિવેદન લેવા ત્યાં ગયા હતા પરંતુ રિસોર્ટ પર કોઈ છાપો મારવામાં આવ્યો નથી કે નથી કોંગ્રેસી ધારાસભ્યોને ત્યાં તલાશી લેવામાં આવી. જેટલીના જણાવ્યા મુજબ જ્યારે અધિકારીઓ રિસોર્ટ પહોંચ્યા ત્યારે કેટલાય દસ્તાવેજો ફાડી નાખવામાં આવ્યા હતા અને એ દસ્તાવેજો કબજે લેવાયા છે. જેટલીએ જણાવ્યું હતું કે આવી કાર્યવાહીને ગુજરાતની કોઈ ચૂંટણી અથવા રાજકારણ સાથે જોડીને નહીં પણ આર્થિક અપરાધ સામે કાર્યવાહી તરીકે જોવી જોઈએ. રાજ્યસભામાં કોંગ્રેસના નેતા આનંદ શર્માએ કહ્યું હતું કે ઇન્કમટેક્સ રેડનો સમય અને જગ્યા જણાવે છે કે બધું ટાર્ગેટેડ છે. આઈટી રેડની જગ્યા અને સમય સંજોગો નથી. તો ગુલામ નબી આઝાદે પોતાનો મત રજૂ કરીને કહ્યું હતું કે કોઈ પણ ચૂંટણી હોય તો તેઓ મુક્ત હોવા જોઈએ પણ આ વખતે રાજ્યસભાની ચૂંટણીમાં તેવું કંઈ નથી રહ્યું. કર્ણાટક રેડના વિરોધમાં કોંગ્રેસના સાંસદોએ લોકસભાની હત્યા બંધ કરોના નારા લગાવ્યા. ઉપસભાપતિએ કોંગ્રેસના સાંસદોને શાંત પાડવાના પ્રયત્નો કર્યા પરંતુ હોબાળો શાંત ન પડતા કાર્યવાહીને સ્થગિત કરવી પડી હતી. કોંગ્રેસના સાંસદો પ્રદર્શન કરીને અધ્યક્ષના આસન સુધી ધસી ગયા હતા અને અહીં પહોંચીને પણ સૂત્રોચ્ચાર કર્યા હતા. બ્યુરો રિપોર્ટ, TN24 ન્યૂઝ.